समय હતો 1 સપ્ટેમ્બર 1939નો જેમાં જર્મનીના હિટલરની સેનાએ પોલેન્ડ પર આક્રમણ કરી દીધું હતું। આ હતી બીજા વિશ્વયુદ્ધની શરૂઆત। 17 સપ્ટેમ્બર 1939ના રોજ પોલેન્ડના બાકી બચેલા વિસ્તાર પર સોવિયત સંઘે હુમલો કરી દીધો। હુમલાખોરોનો ઈરાદો पोलैंड ने दुनिया ना नक्शा पर थी कायम माटे मिटावी नाखवानो हतो। आ समय पोलैंड ना लोगों ने बचवानो कोई ज रस्तो बाकी नहोतो रह्यो। नसीब थी बची गए लोगों पासे हवे रहेवा माटे कोई ज जग्या रही नहोती। तेमनो कोई परिवार के देश न हतो। ते समय पोलैंड ना सैनिकों 1000 बाळकों ने एक समुद्री जहाज में बेसाड़ीने दरिया में छोड़ी दीदा था, केम के तेमनु जीवन बची सके। ते समय जहाज ना कैप्टन ने कहेवामां आव्युं के आ लोकोने कोई पण देश में लई जाओ, जो तेमने रहेवानी जग्या मळी रहे, जो जिंदगी रही अने आपणे आ युद्ध में बची गया तो आपणे फरी मळीशुं। 1000 बाळकोथी भरेलुं जहाज पोलैंड थी निकली घणा देशों में गयुं, जेवा के सैसेल्स, यमन, ईरान, अफगानिस्तान अने पाकिस्तान। परंतु कोई पण देशे तेमने ते समयनी युद्धनी परिस्थिति जोईने तेमना देश में आवानी अनुमति न आपी। दिवसोना दिवसों दरिया में भटक्या पछी आ जहाज भारतना दरिया किनारे अने तेमा भी आपड़ा गुजरात राज्यना नवानगर जेने आजे आपड़े जामनगर कहीए छीए त्योना दरिया किनारे आवीने उभुं रहे छे। ते समय जामनगरना महाराजा दिग्विजय सिंह होय छे। तेमने जाण करवामां आवे छे के पोलैंड थी बाळकोथी खचोखच भरेलू जहाज आपणा दरियाकांठे आवीने उभुं छे। तेमने रहेवा माटे आसरो जोईए छे। त्यारे महाराजा जाम साहेब दिग्विजय सिंहे तेमने आवकारे छे। મહેમાનોનો સત્કાર કરવો એ એક ભારતીયથી વધુ કોણ જાણી શકે। આપણા દેશની માટીની સુગંધ જ કંઈક ઓર છે, માટે જ આ દેશને ભારત માતા કહેવામાં આવે છે। દિવસોને દિવસો દરિયામાં આમ તેમ ભટકવાને કારણે પોલેન્ડના પોલીસ લોકો તન અને મનથી કુપોષિત બની ગયા હતા। પોલેન્ડના મહેમાનોનો સત્કાર સમયે મહારાજા દિગ્વિજયસિંહ તેમને કહે છે કે તમે જરાય પણ હવે ગભરાશો નહીં, હું આ વિસ્તારનો બાપુ છું અને તમારી બધી જ જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે, કહી તેમની આગતા સ્વાગતા કરે છે। મહારાજાએ તેમના રાજમહેલ, જેને હવા મહેલ કહેવામાં આવે છે, તે તેમને રહેવા માટે આપી દીધો હતો અને તેમના રજવાડામાં બાલાછડીએ, જો હાલ સૈનિક સ્કૂલ છે, ત્યાં પોલેન્ડના નાના બાળકોને ભણવાની વ્યવસ્થા કરવામાં આવી। અને જે લોકો આજે જીવતા બચ્યા છે તે લોકો જામનગરના આ દિવસોને યાદ કરીને ભાવુક બની રડી પડે છે, કારણ કે તેમને તો અહીં જાણે બીજો જન્મ જ મળી ગયો હતો। નવેમ્બર 2012 ગુજરાતના જામનગરની ધરતી પર પોલેન્ડનો એક વ્યક્તિ આવીને જે શબ્દો બોલે છે ને, તે આ મુજબના છે। હું આ જમીન પર 4th વાર આવ્યો છું, પરંતુ હવે ખબર નહીં કે મારા જીવનની આ અંતિમ વાર હોય, પરંતુ આ જગ્યા મારા માટે હંમેશા મારા હૃદયમાં રહેશે। આજે પોલેન્ડની રાજધાની વોર્સોમાં ઘણા રોડ અને રસ્તાનું નામ મહારાજા દિગ્વિજયસિંહના નામ પરથી રાખેલ છે। પોલિશ લોકો મહારાજાને ગુડ મહારાજાના નામથી ઓળખે છે। દર વર્ષે પોલેન્ડમાં તેમના નામની ઘણી યોજનાઓ ચાલે છે। દર વર્ષે પોલેન્ડના સમાચારપત્રોમાં ગુડ મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહના નામનો આર્ટિકલ છપાય છે। વર્ષ 2013માં પોલેન્ડની સરકારે જામનગરના રાજા દિગ્વિજયસિંહના સન્માનમાં પોલેન્ડની રાજધાની વોર્સોમાં ગુડ મહારાજા સ્ક્વેરનું ઉદ્ઘાટન કર્યું હતું। પોલેન્ડમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓના નામ પણ મહારાજાના નામ પરથી રાખેલ છે। આટલું જ નહીં, મહારાજાના મૃત્યુ પછી પોલેન્ડના રાષ્ટ્રપતિ દ્વારા
શ્રેષ્ઠ કમાન્ડરનો ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ મેરિટનું સન્માન પણ મહારાજા દિગ્વિજયસિંહને આપવામાં આવે છે. આજે આપણે સ્કૂલની બુક્સમાં બાબર, હુમાયુ, અકબર, ઔરંગઝેબનો ઇતિહાસ ભણીએ છીએ, પરંતુ દુઃખની વાત તો એ છે કે આપણને આપણા દેશના ઇતિહાસનું અસ્તિત્વ અને આવા મહાન મહારાજા દિગ્વિજયસિંહ વિશે આજ પણ ભણાવવામાં નથી આવ્યું. પોલેન્ડ દેશ તે દિવસોથી લઈને આજ દિન સુધી મહારાજા દિગ્વિજયસિંહના જીવન અને તેમને કરેલી સેવા માટે આજ દિન સુધી યાદ કરે છે. અને દુર્ભાગ્યની વાત તો એ છે કે આપણા દેશમાં આ ગુજરાતના રાજવીનું નામ પણ ઘણાને નહીં ખબર હોય. તો મિત્રો, તમે પણ મહારાજા દિગ્વિજયસિંહના આ વિડીયોને તમારા મિત્રોને સોશિયલ મીડિયામાં શેર કરી તેમને પણ બતાવો કે આવા મહાન પ્રજાવત્સલ્ય રાજવી આપણા ગુજરાતમાં પણ થઈ ગયા. મિત્રો, આ વિડીયો તમને ગમે હોય તો લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા રહસ્યમય વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.